મુંદ્રા પોલીસ લાઇન મધ્યે મુંદ્રા પોલીસ પરિવાર દ્વારા ગાયક કલાકારોની ટીમ બોલાવી નવરાત્રીના નવ દિવસ સુધી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવાર સાથે આજુબાજુની સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓએ રાસ ગરબાનો લાભ લઈ નવરાત્રીની મોજ માણી હતી. વફારના ગાયક અર્જણભાઈ ગઢવીએ સુરીલા રાસ ગરબાથી લોકોને ઝૂમતા કરી દીધા હતા. રાત્રે પોલીસ પરિવાર દ્વારા નવ દિવસ સુધી ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રોજ રાત્રે માતાજીની આરતી કર્યા બાદ દાંડિયા રાસની શરૂઆત કરવામાં આવતી હતી અને આઠમના દિવસે માતાજીનું હવન પણ કરવામાં આવ્યું હતું. મુંદ્રાના પીઆઈ શ્રી આરજે ઠુંબર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ લાઇનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મેનેજમેન્ટની ટીમ એએસઆઈ સવાભાઈની આગેવાનીમાં ટીમના ભરતભાઈ સોલંકી, વાલાભાઈ આહિર તેમજ પ્રદ્યુમનસિંહ ગોહિલ, ડાયાલાલ પટેલ, મહિપતસિંહ વાઘેલા, રવુભા રાઠોડ, ભલાજી ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી. આ ભવ્ય આયોજનને સફળ બનાવ્યું હતું. હું લોકગાયક અર્જણ ગઢવી વવાર કચ્છથી આવું છું. અહીંયા દસે દસ દિવસ હું ગાવા માટે છું માખોડિયારના સાનિધ્યમાં. અહીંયા રોજ બહુ સાત્વિક નવરાત્રી થાય છે પોલીસ સ્ટાફ નિમિત્તે અહીંયા માખોડિયારના સાનિધ્યમાં. પ્રાચીન જેને ગરબા કહેવાય તે અહીંયા સાંભળવા મળે છે. મારા સાજિંદાઓ પણ બધાએ દેશી ઢોલના તાલે બધાને રમાડે છે અને રોજે રોજ અહીંયા માતાજીનો પ્રસાદ પણ હોય છે. નવરાત્રી સમાપ્ત થયા બાદ અહીંયા નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને ત્યારબાદ બધાને અહીંયા છૂટ જ છે. જે પણ આવે તે અહીંયા રમી શકે છે, બેસી શકે છે અથવા સાંભળી પણ શકે છે. તો દસે દસ દિવસ માતાજીના સાનિધ્યમાં આનંદ કર્યો એ બદલ અહીંયા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. નવરાત્રી માતાજીનો એક પરંપરા ચાલી આવતો એક પ્રસંગ છે. માતાજી મહિષાસુરને મારવા માટે જ્યારે ઉતર્યા અને જે હમણાં આપણે માતાનું મઢ કહેવાય ત્યાં મહિષાસુરનો માએ વધ કર્યો અને પછી આશાપુરાના બધા દેવોની આશા પૂરી કરી એટલે માનું નામ આશાપુરી પડ્યો. માતાજીનો તો ઘણો બધો મહિમા છે. આપણું કહેવા બેસીએ તો એનો ઘણો સમય પણ લાગી જાય. ટૂંકમાં માનો આ તહેવાર છે નવે નવ દિવસ પ્રેમથી, શ્રદ્ધાથી અને સાત્વિક રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. બોલો ખોડિયાર માત કી જય. અહીંયા મુંદ્રા સિટી પોલીસ સ્ટાફ જે કહેવાય છે તે તરફથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા રમવામાં બધાને છૂટ જ છે. જે પણ આવે અહીંયા રમવાની બધાને છૂટ જ છે. પોલીસ સ્ટાફ તો છે જ પણ બહારથી લોકો આવે એ પણ અહીંયા રમી શકે છે. બધાને અહીંયા કોઈ પાબંધી નથી અને એક પ્રાચીન નવરાત્રી છે. આ અહીંયા જે ગીતો ગવાય છે તે બધા પ્રાચીન જ ગવાય છે.